દોસ્તો કહાની શરૂ કરી એના પહેલા વિડિયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો રીના પટેલ સરકારી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે તે સ્વભાવે ખૂબ માયાળું પ્રેમાળ અને દયાવાન છે ચહેરો એકદમ નમણો કપાળ પર હંમેશા રહેતો લાલચટક ચાંદલો આંખો અણિયાળી ગાલમાં પડતા ખંજન પાતળી ઊંચી તેના કમર સુધી આવતા વાળ અને હંમેશા સાડીમાં સજ્જ રહેતી રીના બધાને ખૂબ વહાલી લાગે શાળાના વિદ્યાર્થીઓમાં તો તે સૌની પ્રિય શિક્ષક નિયમિતતા અને શિસ્તની આગ્રહી શાળાના બધા જ કાર્યો સમયસર પૂર્ણ કરી સમયસૂચકતા દર્શાવતી તેના ઘરમાં તેના પતિ આશીષ તેની દીકરી શૈલી તેના સાસુ કવિતાબેન સસરા મોહનભાઈ તેના નણંદ કાજલ તેના વિશાલ તેની દેરાણી પ્રિયા વગેરે સંયુક્ત કુટુંબમાં રહે છે તેના પતિ આશિષ ડોક્ટર છે દીકરી શૈલી કે જીમાં ભણે છે સાસુ ગૃહિણી છે સસરા રિટાયર્ડ શિક્ષક છે તેના નણંદ કાજલ કોલેજમાં ભણે છે વિશાલ વકીલ છે દેરાણી પ્રિયા ગૃહિણી છે તેના પતિ આશિષ સ્વભાવે સરળ અને નિખાલસ છે રીનાને દરેક કામમાં મદરૂપ થાય છે રીના અને આશિષનું સુખી દાંપત્ય જીવન છે તેની દીકરી શૈલી અસલ પોતાની માતા પર ગઈ છે મોરના ઈંડા ચિત્રવા ન પડે તેમ શૈલી પણ પિતાની જેમ વિનમ્ર અને આજ્ઞાકિત છે હસમુખી દેખાવડી અને હોશિયાર પણ છે તેના સાસુ સસરા પણ સ્વભાવે ખૂબ સારા છે તેના નણંદ કાજલ પર મળતાવળા સ્વભાવના છે તેના દેર પર સરળ અને હોશિયાર છે બોલવામાં ભલભલા વકીલો અને જજની બોલતી બંધ કરી દે તેવા છે દેરાણી પ્રિયા પણ સરળ સ્વભાવની છે કુટુંબમાં બધા હળીમળીને પ્રેમપૂર્વક રહે છે એક વખત તેઓના પાડોશમાં ગીતાબેન નામે એક પાડોશી રહેવા આવે છે તેઓ ખૂબ ઈર્ષાળુ અને ચુગલીખોર છે તેઓથી રીનાના પરિવારની એકતા જોઈ શકાતી નથી અને હંમેશા તે રીનાના પરિવારની ઈર્ષ્યા કરે છે તે પરિવારના સભ્યોને એકબીજાની વિરુદ્ધ ચડાવવાનો પ્રયત્ન કરે છે બીજા બધા તો તેની વાતમાં આવતા નથી પરંતુ પ્રિયા સરળ સ્વભાવની હોવાથી તે ગીતાબેનની વાતોમાં આવી જાય છે હવે ઘરમાં નાની નાની બાબતોને લીધે પણ ઝઘડા થવા લાગે છે રીના શરૂઆતમાં તો બધું વનદેખિયું કરીને જવા દે છે પણ એક વખત પ્રિયા વગર વાંકે શૈલીને ધમકાવે છે ત્યારે રીના થી ચૂપ રહેવાતું નથી અને પ્રિયા સાથે ઝઘડી પડે છે ગુસ્સો શાંત થતા તે પ્રિયાની માફી માંગે છે પણ પ્રિયા પર તેની કાંઈ અસર થતી નથી પ્રિયા હવે ગીતાબેન કહે તેમ જ કરે છે તે કોઈને માન આપતી નથી અને ઘરના કામકાજમાં પણ ધ્યાન આપતી નથી કોઈની સાથે વાત કરતી નથી અને પોતાના કામથી કામ રાખે છે વિશાલની વાત પણ તે સાંભળતી નથી રીના અને તેનો પરિવાર પ્રિયાના આવા વર્તનથી દુઃખી છે પરંતુ કોઈની વાત પ્રિયા માનતી નથી એવામાં એક દિવસ વિશાલ ખબર આપે છે કે પ્રિયામાં બનવાની છે બધા ખુશ થઈ જાય છે રીના કવિતાબેન અને કાજલ પ્રિયાનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરે છે પણ પ્રિયાને ગીતાબેન સિવાય કંઈ દેખાતું નથી ગીતાબેન તેને ગર્ભાવસ્થાને લગતી આડાવડી વાતો શીખવે છે અને પ્રિયા તે અનુસરે છે પ્રિયા રીના અને શૈલીની ખૂબ જ ઈર્ષ્યા કરે છે ગીતાબેનની સલાહની અસર સીધી થવાને બદલે વિપરીત થાય છે ગર્ભાવસ્થામાં પ્રિયાનું વજન વધવાને બદલે ઘટતું જાય છે અચાનક ત્રીજા મહિને પ્રિયાને બ્લીડિંગ થાય છે અને તેના ગર્ભના બાળકને તે ગુમાવી દે છે આ સમયગાળા દરમિયાન રીના પ્રિયાની ખૂબ જ સંભાળ રાખે છે અને તેને આ આઘાતમાંથી બહાર આવવામાં મદરૂપ થાય છે બીજી બાજુ ગીતાબેન પણ ખાડો ખોદતા પોતે જ પડે છે તેનો એકનો એક દીકરો તેની વહુને લઈને જુદો થઈ જાય છે ગીતાબેન માટે તો હવેલી લેતા ગુજરાત ખોઈ એવું થાય છે પ્રિયાના પરિવારમાં ઝઘડા કરાવવા બદલ તેની કિંમત એકડા વગરના મીંડા જેવી થઈ ગઈ હવે ગીતાબેનને ખૂબ પસ્તાવો થાય છે આ બનાવ પછી તે પ્રિયા સાથે વ્યવહાર ઓછો કરી નાખે છે હવે પ્રિયાને પણ પોતાની ભૂલ સમજાય છે તેના હાથના કર્યા હૈયે વાગ્યા છે તે પરિવારના સભ્યોની માફી માંગે છે અને રીનાનો આભાર માને છે પરિવારના સભ્યો પણ તેને માફી આપી દે છે અને સ્વીકારી લે લેછ દુઃખનો દહાડા તેમ ધીમે ધીમે પ્રિયા બાળક ગુમાવ્યાનું દુઃખ ભૂલી જાય છે વરસ પછી પ્રિયા એક સુંદર દીકરીને જન્મ આપે છે બધાની ખુશીમાં વધારો થાય છે અને પરિવારમાં પહેલા જેવી જ સુખ શાંતિ છવાઈ જાય છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડિયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો